નાચી નાચીને થાકી ગયા એવું લાગે છે. બંને હાથ ઊંચા કરીને બોલાવશો, જય દિવસે, જય દિવસે, જય જહર કરનારા હે. ભારત દેશ અમારા હે, બરાબર. આ દેશના આદિ એટલે શરૂઆત, અને વાસી એટલે રહેનાર. આ દેશમાં સૌ પ્રથમ રહેનાર એટલે આદિવાસી. જય જહર કરનારા હે, જય જહર કરનારા હે, જય આદિવાસી, જય આદિવાસી. ઉપસ્થિત તમામ આદિવાસી ભાઈઓ બહેનો, યુવાનો અને નાના બાળકો, આપ સર્વને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે હાર્દિક શુભકામના પાઠવું છું. આજે સવારથી ઘણો વરસાદ હતો, તથા પણ હજારોની સંખ્યામાં મેં ચારે બાજુ જોયું તો યુવાધન, યુવાધન અને યુવાધન હતું. હતું ને, હતું ને. 40 વર્ષથી નીચેના કેટલા જણા છે, હાથ ઊંચો કરશો જોઉં. ગુડ. એટલે ખાસ તમને એટલા માટે મેં હાથ ઊંચો કરાવ્યો કે હવે આપણે જીવવાનું હજુ ઘણું બાકી છે, જીવવાનું હજુ ઘણું બાકી છે. તમે ઉનાળામાં કેટલી ગરમી સહન કરેલી, સહન કરેલી ને, સહન કરેલી ને. એટલે હવે આપણી બર્થડે આવે, 500 રૂપિયામાં કેક લાવીએ, એના કરતા 5 આંબાના કલમ ઘરે લગાવજો. 5 વર્ષ પછી તમને 5000 રૂપિયા મળશે. લગાવશો ને બધા? 500 રૂપિયાની કેક 5 મિનિટમાં પૂરી થઈ જશે. પરંતુ તમે બધા જેટલા પણ યુવાનો છો, હજુ આપણે જીવવાનું બાકી છે, આપણને ઓક્સિજનની જરૂર પડશે, એટલે આપણે ઝાડવા રોપવા જોઈએ ને, રોપવા જોઈએ ને. હવે 25 વર્ષથી નીચેના કેટલા જણા છે, જરા હાથ ઊંચો કરશો જોઉં. 25 વર્ષથી નીચેના, ઓકે. એટલે તમે શિક્ષણ સાથે જોડાયેલો છો ખરું ને, શિક્ષણ સાથે જોડાયેલા છે ખરું ને. એટલે ખાસ તમને કહું છું કે આપણા વિસ્તારમાં શાળા મર્જ થઈ રહી છે, આપણા વિસ્તારમાં શિક્ષકોનો અભાવ છે, આપણા વિસ્તારના છોકરાઓ નહીં ભણશે તો આવનાર પેઢી પણ એવી જ રહેશે. એટલે 20 થી 25 વર્ષની વચ્ચે જેટલા પણ યુવાનો છે, પોતપોતાના ગામમાં છોકરાઓને ભણાવો અને આવડીની પેઢીને આપણે શિક્ષિત કરીએ. શિક્ષિત કરીશું ને, કરીશું ને. કેટલા જણા હવે પછી ગામમાં પ્રાથમિક શાળાઓમાં જે છોકરાઓ ભણે છે એ લોકો પાછળ મહેનત કરશે. ઊંચો હાથ કરો જો. આજે ઊંચો હાથ કરાવી લઉં છું. હું ફરીથી બીજા ગામમાં પૂછીશ કોણે કોણે હાથ ઊંચો કર્યો છે. મેં અહીંથી જોયું છે, રાહુલભાઈ તમે ત્યાંથી ઊંચો હાથ કર્યો છે, તમે ફળાવશો કે નહીં હું ચેક કરીશ, બરાબર. આજે આપણા વિસ્તારમાં પ્રથમ આપણે ઘણી ઓછી સંખ્યામાં 150 થી સ્ટાર્ટ કરેલો આદિવાસી દિવસ આજે હજારોની સંખ્યામાં આપણે સોનગઢ ખાતે ઉજવી રહ્યા છે ને, ઉજવી રહ્યા છે ને. ધીરે ધીરે આદિવાસી સમાજ જાગૃત થતો જાય છે, ધીમે ધીમે આદિવાસી સમાજ સંગઠિત થતો જાય છે. એટલે આપણું સંગઠન ન તૂટે, આદિવાસી સમાજ એક થાય, એટલે આજે કોંગ્રેસ બીજેપી બધું ભૂલીને આપણે આદિવાસી દિવસની ઉજવણી કરીએ છીએ ને, કરીએ છીએ ને. બીજી એક દુઃખની વાત છે કે બહારની એજન્સી આપણા વિસ્તારમાં આવે, કેવડિયામાં 2 આદિવાસીઓને ઢોર મારવામાં આવ્યો, એમને મૃત્યુ થયું છે. એવા સમયે આપણા વિસ્તારમાં પણ સરકારી તંત્રને પણ આ મંચ પરથી કહીએ છે કે અમારા વિસ્તારમાં એજન્સી આવે કે બીજા કોઈ આવે, અમારા વિસ્તારના આદિવાસીઓને એક આંગળી પણ લગાવશો, લગાવશો. અમે ક્યારે ચૂપ બેસવાના નથી. અમે નાના ટોળામાં હતા ત્યારે પણ સિંહની જેમ ગર્જના કરેલી, અને હજારોની સંખ્યામાં તમે હોય તો આપણે શું કરીએ, શું કરીએ. આજે ઘણા બધા યુવાનો પાસે ધારિયાથી લઈને બધું જોયેલું. ભાઈ આપણો આદિવાસી દિવસ છે, આજે આપણને ધારિયાની જરૂર નથી, પણ જ્યારે આપણને ધારિયાની જરૂર પડશે તો નીકળી પડીશું ને, નીકળી પડીશું ને. આપણે આદિવાસી સમાજનું રક્ષણ આપણે જાતે કરવાનું છે, કરશો ને, કરશો ને, કરશો ને. હું જ્યારે ફટાફટ બેન્ડ પાર્ટીઓ કાઢતો હતો અને રસ્તામાં મેં ઘણા બધા લોકોને વ્યસન કરેલા પણ જોયા. ભાઈઓ આટલી મોટી આપણે સંખ્યામાં છે,
ત્યારે આપણે લાંબુ જીવવાનું છે, આપણા આદિવાસી સમાજને બચાવવાનું છે, આપણા પરિવારને બચાવવાનું છે, એટલે આપણે વ્યસનથી પણ દૂર રહેવું જોઈએ ને, દૂર રહેવું જોઈએ ને, દૂર રહેવું જોઈએ ને. મિરકોટ વાળા, બેન્ડ પાર્ટી વાળા, તમે પણ જાવ અગાડતા એક વ્યસન મુક્તિનું ગીત તમે તૈયાર કરજો, અને અહીંથી જે કંઈ કહે છે તમે પણ સાંભળશો, સાંભળશો ને, સાંભળશો ને. આવનાર સમયમાં આપણા વિસ્તારમાં ઘણા બધા યુવાનોનું કહેવું હતું કે તાપી જિલ્લામાં એકમાત્ર બ્લડ બેંક છે, અને આવનાર દિવસોમાં બ્લડ બેંક માટે પણ આપણે આંદોલન ઉપાડીશું એવી વાત હતી. અને યુવાનો આજે જ કહે છે કે આપણે વ્યારા સુધી જવું, એના કરતાં સોનગઢમાં જ બ્લડ બેંકની રચના કરવામાં આવે. એના માટે ઉપસ્થિત તમામ આગેવાનોને પણ વિનંતી કરું છું કે યુવાનોની માંગણી છે, તમે સોનગઢમાં બ્લડ બેંક લાવો. એની સાથે સાથે અહીં સમાજના તમામ આગેવાનો છે એ લોકો પાસે પણ આશા અને અપેક્ષા રાખીએ છીએ કે વેદાંતામાં આદિવાસી છોકરાઓ પર જે કેસો થયા છે તમે સરકારમાં રજૂઆત કરો, અને અમારા આદિવાસી છોકરા પર કેસો થયા છે તે પરત લઈ લેવામાં આવે. આપણા આદિવાસી છોકરા પર કેસો થયા છે તે પરત લેવા જોઈએ કે નહીં લેવા જોઈએ, લેવા જોઈએ કે નહીં લેવા જોઈએ. મને લાગે છે અહીંયા હું બેલા ને સંભળાતો નથી, કદાચ દૂર અવાજ જતો હશે. કેસ પરત લેવા જોઈએ કે નહીં લેવા જોઈએ, લેવા જોઈએ ને. જય દિવસે, જય દિવસે, જય દિવસે. અને ખાસ આજે જ્યારથી આદિવાસી દિવસની શરૂઆત કરવામાં આવી અને ત્યારથી પોલીસ બંદોબસ્ત આપણી રેલીને ખૂબ જ સહકાર આપ્યો છે, એમનો આભાર વ્યક્ત કરતાની સાથે સાથે પોલીસ મિત્રને પણ મારે કહેવું છે કે 5 વાગ્યા પછી અમારા વિસ્તારમાંથી મજૂરી અર્થે ઠેર ઠેર કડિયાઓ જાય છે, મજૂર જાય છે, એમને ઉભા રાખીને હેરાન કરશો. પરિવાર કહે છે, નહીં સંભળાય તો જરા સાંભળી લેજો, 5 વાગે 200 રૂપિયાની મજૂરી માટે અમારા આદિવાસી ભાઈઓ બહેનો જયારે મજૂરીએ જાય છે ત્યારે તમને તેમને ઉભા રાખીને હેરાન કરશો, હેરાન કરશો. અમે આજ વિસ્તારના છે, અમે હંમેશા તમને સહકાર આપીએ છે, અને અમારા વિસ્તારના ભોળા લોકો કદાચ કોઈ ભૂલ કરે તો આપણો ભાઈ છે એમ કરીને પણ માફ કરી દેજો, અને આવનાર દિવસોમાં આપણું સંગઠન હજુ સારું બને એના માટે તમામ યુવાનો ભાઈઓ બહેનો, અને જે રીતે આજે આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ભેગા મળીને કરી રહ્યા છે એ જ રીતે આવનાર દિવસોમાં થાય એવી આશા અને અપેક્ષા સાથે વિરમું છું. જય દિવસે, જય દિવસે, જય દિવસે.